नमस्कार, मंतव्य न्यूज साथे हूँ छू ऋषा वेगड़ा। समाचार की शुरुआत करीशु। राज्य 28 तालुका 129 तालुका में वरसाद आगमन थयुं छे। राज्य 29 जिला 128 तालुका में वरसाद आगमन थयुं छे। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। લુણાવાડા તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો। અમીરગઢના આકલાવ પોસીનામાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં 29 જિલ્લાના 128 તાલુકામાં વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 29 જિલ્લાના 128 તાલુકામાં વરસાદનું આગમન થયું છે। મોસમનો સરેરાશ 77.81% સુધીનો હાલ વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। લુણાવાડા તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 119 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર રાજ્યમાં 29 જિલ્લાના 128 તાલુકામાં હાલ વરસાદનું આગમન થયું છે। હાલ રાજ્યના 119 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। જોકે મોસમનો સરેરાશ વરસાદ 77.81% સુધીનો નોંધાયો છે। હાલ હવામાન વિભાગની આગાહી અનુસાર 29 જિલ્લાના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે। પ્રતિભગત સાથે સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે। અરુણ, હાલ રાજ્યમાં 29 જિલ્લાના 128 તાલુકામાં વરસાદનું આગમન થયું છે, શું છે વધુ વિગત? જો સમગ્ર તરીકે ચોમાસાની જો વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકની જો પ્રથમ વાત કરીએ તો 29 જિલ્લાના 128 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ વરસાદ જે પૈકી 24 કલાકનો જોઈએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે, જ્યારે દાંતા તાલુકા બનાસકાંઠા જિલ્લાના 2 ઇંચ વરસાદ થાપ્યો છે। આ ઉપરાંત 7 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, જેમાં અમીરગઢ, આકલાવ, પોશીના, સંતરામપુર, સુબીર, નડિયાદ અને ડાંગ જિલ્લાનો આવવાનો સમાવેશ થાય છે। આ રીતે સમગ્ર તરીકે જોઈએ તો ચોમાસાની મોસમની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં એટલે કે આજની સ્થિતિએ સવારે 6 કલાકે ચોમાસાની મોસમ દરમિયાન 78.81% વરસાદ થયો છે, અને ઇંચની દ્રષ્ટિએ જોઈએ તો 27.66 ઇંચ જેટલો વરસાદ થયો છે। સમગ્ર તરીકે જોઈએ તો ચોમાસાની મોસમમાં આ વખતે કહી શકાય કે વરસાદ જે પ્રમાણે સારા પ્રમાણમાં થયો છે, જેમાં મહદઅંશે તાલુકા એવા છે કે જ્યાં 100 મિલીમીટર કરતા વધુ વરસાદ ખાપી ગયો છે। એટલે એક રીતે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ, ખાસ કરીને જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે જ્યાં અતિવૃષ્ટિનું સર્જન થાય એવી શક્યતા છે। મહદઅંશે એવું કહેવાય છે કે 140 મિલીમીટર જેટલો જો વરસાદ થઈ જાય તો સરેરાશ વરસાદની જો વાત કરીએ તો 140 મિલીમીટર કરતા વધુ વરસાદ થઈ જાય તો ચોક્કસ રીતે અતિવૃષ્ટિનું સર્જન થાય છે। આ રીતે જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં અતિવૃષ્ટિનું સર્જન થાય એવી પણ શક્યતા છે। હજુ પણ હવામાન વિભાગની જે રીતે આગાહી છે તે દરમિયાન હજુ ભારે પડી અતિ ભારે વરસાદની આગામી સમયમાં આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજ્યમાં 29 જિલ્લાના 128 તાલુકામાં હાલ વરસાદનું આગમન થયું છે। મોસમનો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં 77.81% સુધીનો નોંધાઈ ચુક્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં 2.5 ઇંચ સુધીના લુણાવાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહી અનુસાર હાલ વરસાદનું આગમન થયું છે।